हेलो स्टूडेंट, हाउ आर यू? फाइन, ओके। तो आज आपणे पूरक वाचन नो चैप्टर वन अभिनंदन भाग्येश झा नो काव्य जोईशुं। आपणे पहेला बधा चैप्टर पूरा करी दीधा, हवे पूरक वाचन ना आपणे पाठ बाकी रह्या छे, तो ए करी लईशुं। बराबर, तो अहीं पहेलो काव्य छे, काव्य शुं छे? अभिनंदन। बराबर, કોઈકને કંઈક ઇનામ મળે, કોઈ સારું કામ કરે તો આપણે એને અભિનંદન પાઠવીએ છીએ। તો અહીં શું અભિનંદન છે કે આપણે ગુજરાતના લોકો છે અને ગુજરાતની ગરિમાની વાત કરવામાં આવી છે। ગુજરાતના લોકો કેવા ખમીરવંતા છે, કુમારીવાળા છે। બરાબર, એ સાથે સાથે આધુનિક ટેકનોલોજીનો વિકાસ કરીને આજે ગુજરાત વિશ્વભરમાં પથરાઈ ગયું છે। તો ગુજરાતની ગરિમા વિશ્વમાં વ્યાપક બની ગઈ છે એની વાત કરી છે। તો કાવ્ય જોઈશું, ગુજરાત તને અભિનંદન। કવિ કહે છે કે હે ગુજરાત, હું તને અભિનંદન પાઠવું છું, ધન્યવાદ કહું છું। ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન। હા, ગુજરાતીઓના ગૌરવથી આ ધરા કેવી બની? એના આદરથી, એની મોટાઈથી આ ધરા નંદનવન બની। નંદનવન એમ બની એટલે કે હરિયાળી બની। વેદકાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા। વેદકાળથી આપણા ઋષિ મુનિઓ હતા ત્યારથી જ આપણા આ ભૂમિ પર શું હોય છે? નિરંતર, સદાકાળ, સતત શું હોય છે? જ્ઞાન અને ભક્તિની ધારા વહે છે। દસે દિશાઓ રક્ષે દેવો નરનારી અહીં ન્યારા। આ ગુજરાતની ભૂમિની દસે દિશાઓને કોણ રક્ષે છે? દેવો રક્ષે છે। વળી આ ગુજરાતના નરનારી પણ કેવા છે? બધાથી જુદા છે, ન્યારા છે। તું સોમનાથનું બિલીપત્ર, તું હાટકેશનું ચંદન, ધરતીકંપમાં ઊભો રહ્યો તું સાવ અડીખમ માણસ। એમ કહે છે કે તું સોમનાથનું બિલીપત્ર છે અને તું હાટકેશનું ચંદન છે। બીજું કે જ્યારે ધરતીકંપ આવ્યો, મુસીબત આવી, આપણે જોઈએ છીએ કે 2000માં કચ્છમાં 26મી જાન્યુઆરીએ ભૂકંપ આવ્યો હતો, તો કે આવી બધી પરિસ્થિતિ મુશ્કેલીઓમાં પણ તું એકદમ અડીખમ, ગુજરાતના માણસ કેવા છે? અડીખમ ઊભા રહ્યા છે। દુષ્કાળોની દારૂણ ચક્રમાં સતત ધબકતો માણસ। હા, ભૂકંપ આવે, દુકાળ પડે કે પૂર આવે, પણ ગમે તે પરિસ્થિતિમાં, દારૂણ એટલે ગરીબ, ગમે એવી મુશ્કેલી ભરી પરિસ્થિતિ હોય, એ પરિસ્થિતિમાં આ માણસનું હૃદય બંધ નથી પડતું, એ દુઃખી નથી થતો, નિરાશ નથી થતો, સતત ધબકતો રહે છે, નવા નવા વિચાર કરતો રહે છે અને આ પડકારમાંથી હું કઈ રીતે બહાર નીકળી જઈશ એવું એ વિચારતો રહે છે। સરળ સહજતે સંતાનયુક્તે આંસુ ભીનું ક્રંદન। અને કવિ કહે છે કે તું ગમે એટલું દુઃખ છે, તારી આંખમાં એક ક્ષણ આંસુ પણ આવ્યું છે તો તે એને સરળ અને સહજ રીતે, કંઈક જાણે બન્યું જ નથી એવી રીતે તે એને સંતાડી દીધું છે, તારા રુદનને તે સંતાડી દીધું છે। અભિનંદન ગુજરાત, તને અભિનંદન। એ ગુજરાતની ભૂમિના લોકો ક્યારેય એવું રોદડા નથી રડ્યા કે ભાઈ અમારે તો બારે ને બત્રી દાડા દુકાળ આવે છે, પૂર આવે છે, તો અમે કેવી રીતે આ કામ કરી શકીએ, કેવી રીતે અમારી પ્રજા, પણ ગુજરાત ક્યારેય એવી બાબતમાં બોલ્યો નથી, એ સતત ગુજરાતની પ્રજા આગળ અને આગળ વધતી જ રહી છે। વળી કવિ કહે છે, કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે। આપણે ખેડૂત છીએ તો ખેતી કરીએ છીએ, નિત નવા પાક પકવીએ છીએ, સાથે સાથે આપણે ધંધા વ્યવસાય પણ કરીએ છીએ। આપણે ત્યાં ગુજરાતી માટે તો કહેવત છે કે ગુજરાતી દુનિયામાં, હા, સાઈરામ દવેએ તો કીધું છે કે ચંદ્ર પર ભલે ને જગ્યા ભલે પેલા લોકો અમેરિકાવાળા ગયા, પણ દુકાન તો કોણ બનાવશે? પહેલો ગુજરાતી જ બનાવશે। તો કમ્પ્યુટર, આધુનિક ટેકનોલોજીથી પણ આપણે વંચિત કેમ રહીએ? એટલે કહે છે કે અત્યારે તો આખી દુનિયા કમ્પ્યુટર પર કોને નિહાળે છે? કૃષ્ણને નિહાળે છે, અને આપણે જાણીએ છીએ કે કૃષ્ણ ભગવાન એ મથુરા ઉત્તર પ્રદેશના વિભાગમાં પણ, એ પ્રદેશમાં પણ એટલા જ પ્રસિદ્ધ છે, તો સાથે સાથે ગુજરાતીએ તો કૃષ્ણ ભગવાનને એમના ઈષ્ટ દેવ તરીકે સૌરાષ્ટ્ર તો સંપૂર્ણ રીતે સમર્પિત છે। તો હવે આ કૃષ્ણ ભગવાનને આપણે ગુજરાતીઓએ વિશ્વના સ્તરે લઈ ગયા, કોમ્પ્યુટરમાં આજે આપણા કૃષ્ણ ભગવાનના ગરબા છે, ભજનો છે, ગીતો છે, એ પંકાયેલા છે, એને લોકો નિહાળે છે, તો સાથે સાથે ગુજરાતની ગરિમા એવો ગરબો એ કેમ ભૂલાય? તો એ ગરબો પણ વિશ્વ પ્રસિદ્ધ છે, માં અંબા સાથે, જગદંબા સાથે આખી દુનિયા આ રમે છે। પછી દેશ વિદેશ વેબસાઇટમાં, કવિ કહે છે કે દેશ વિદેશમાં વેબસાઇટમાં તમે ટેકનોલોજીનો ઉપયોગ કરો છો, એ ટેકનોલોજી સાથે તમે દેશ વિદેશમાં જાઓ છો, તમે ઇન્ડિયામાં રહો છો તો ઇન્ડિયામાં રહીને તમે અંબા માતાનો સતત ગરબા છે, આપણા તહેવારો આવે છે ને કરીએ છીએ, પણ એવું નથી, વિશ્વમાં પણ એ નવરાત્રી એટલા જ ધામધૂમથી લોકો ઉજવે છે। વિસ્તરતી ગુજરાતી, ગુજરાતી વિસ્તરતી, અને એટલે જ કવિ કહે છે કે આપણે ગુજરાતી લોકો તો ક્યાં ક્યાં પહોંચી ગયા છે, કેટલા દેશોમાં ગુજરાતીઓના તો મોટાના મોટા શહેરો છે અને એ લોકો ત્યાં આપણી ગરિમાને જાળવી રાખ્યા છે। સમૂહ જીવનમાં સૌની સાથે વહેંચે કે એવા સ્પંદન। સ્પંદન એટલે શું? તો સ્પંદન એટલે કે આનંદ, બરાબર, અનુભૂતિ। તો એ કેવી રીતે વહેંચે છે? તો કે સહાનુભૂતિમાં, સમૂહ જીવનમાં
આપણે જે ગુજરાતની પરંપરા છે સમૂહ જીવનમાં આપણે રહીએ તો કાકા કાકી દાદા દાદી મોટા પપ્પા હોય બધા સંયુક્ત કુટુંબમાં રહીએ એટલે એ સંયુક્ત કુટુંબની ભાવના પણ આપણે ગુજરાતીઓ સતત જીવિત રાખી શક્યા છે। અભિનંદન ગુજરાત તને અભિનંદન અને કવિ કહે છે કે એટલા માટે જ ગુજરાતને અભિનંદન કરવાનો કહે છે ધન્યવાદ આપે છે। તો આ રીતે આ કાર્ય આખા કાવ્યમાં કવિએ ગુજરાતની ગરિમાની વાત કરી છે અને એ સાથે ગુજરાત ક્યાં ક્યાં વિસ્તર્યું છે કેવી રીતે વિસ્તર્યું છે એની વાત કરી છે અને ગુજરાતની ભૂમિને અભિનંદન આપ્યા છે। તો સાથે સાથે પ્રશ્નોત્તરી તો હું પીડીએફમાં મોકલી દઈશ, લખી લેશો વિદ્યાર્થી મિત્રો। બાય સ્ટુડન્ટ।